ધોરાજી ખાતે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા શહેરની બજારોમાં ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના 3 દરવાજા, મુખ્ય બજાર, હવેલી, શેરી, ગેલેક્સી ચોક સહિત વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણકર્તાઓને હટાવવામાં આવ્યા હતા. ધોરાજી ખાતે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર LL ભટ્ટ તેમજ ધોરાજી પોલીસ સ્ટાફ દ્વારા ધોરાજી શહેરની મુખ્ય બજારોમાં અને ભીડભાડ વાળા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો, લારી, ગલ્લાઓ અને અડચણરૂપ દબાણો તેમજ ટ્રાફિક સમસ્યાને હલ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ ઝુંબેશમાં ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, મુખ્ય બજાર, હવેલી, શેરી, સોની બજાર સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી અડચણરૂપ લારી ગલ્લાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોતાની દુકાન બહાર ઓટલા કાઢી વેપાર કરતા વેપારીઓને કડક હિદાયત આપી તેમનો સામાન બજાર વચ્ચેથી લેવડાવી અને વાહન ચાલકો અને રાહદારીઓ માટે આવવા જવાનો રસ્તો સરળ બની રહે તેમજ ટ્રાફિક અંગેની સમસ્યા દૂર થાય તે પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર LL ભટ્ટે જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાથે બજારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવી તે અમારી પ્રાથમિકતા રહેશે તેમજ ટ્રાફિક અંગેની ડ્રાઈવ દરરોજ કરવામાં આવશે. ધોરાજીમાં કડક અને બાવસ અધિકારી નિમણૂકથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં નીકળેલ છીએ અને જે મેઇન બજારો, જે સાંકડી બજારો છે જેમાં થોડી ટ્રાફિકની સમસ્યા મને વધારે લાગે છે, જેને અડચણરૂપ રેકડીઓ વાળાને આજે વોર્નિંગ આપવામાં આવેલ છે કે પોતપોતાની રેકડીઓ સાઈડમાં રાખે અથવા બીજે લઈ જાય. આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. કૌશલ સોલંકી, આઝાદ ન્યૂઝ, ધોરાજી.